वेलकम फ्रेंड्स, आज आपणे आ पाठनुं छेल्लुं सेशन જોવાનું છે કે જેમાં આપણને કહેવામાં આવ્યું છે કે આપણે દિન પ્રતિદિન એટલે કે દરરોજ સંક્રમણમાંથી પસાર થઈએ છીએ, તેમ છતાં પણ આપણે બધા વાસ્તવમાં રોગથી પીડાતા નથી. આવું શા માટે? તો જોઈએ તો આપણે દિન પ્રતિદિન સંક્રમણમાંથી પસાર તો થઈએ છીએ, પરંતુ વાસ્તવમાં રોગથી પીડાતા નથી. તેનું કારણ એ છે કે આપણા શરીરમાં રોગકારકો સામે લડતું એક રોગ પ્રતિકારક તંત્ર આવેલું છે. આ જે તંત્ર છે એના વિશિષ્ટ કોષો જેવા કોઈ સંસર્ગજન્ય રોગકારક આપણા શરીરમાં આવે કે તે તરત જ સક્રિય થઈ જાય. એટલે એવા બેક્ટેરિયા રહેલા હોય કે જ્યારે એના જેવા કોઈ સજીવ બેક્ટેરિયા એની સામે આવે તો એની સામે લડી લે છે. પ્રતિકારક કોષો એટલે કે ફાઇટિંગ કોષો એ સંક્રમણને ફેલાતા પહેલાં જ તેનો નાશ કરી નાખે છે, અથવા તો રોગકારકોની સંખ્યા એટલી નિયંત્રિત કરી નાખે કે તે રોગની અભિવ્યક્તિ માટે કેવી હોય છે, અપૂરતી, એટલે કે રોગ લાગુ પાડી શકતી નથી. રોગ પ્રતિકારક તંત્રના પાયાના નિયમની માહિતી આપો. તો પાયાના નિયમો કયા છે? કે જ્યારે રોગકારક જીવાણુઓથી શરીર પ્રથમ વખત સંક્રમિત થાય ત્યારે તેઓ રોગ પ્રતિકારક તંત્રના સંપર્કમાં આવે છે. આ રોગ પ્રતિકારક તંત્ર રોગકારક જીવાણુઓ સામે પ્રતિક્રિયા કરીને તેમનો નાશ કરે છે. આ ક્રિયા દરમિયાન રોગકારક જીવાણુઓને વિશિષ્ટ સ્વરૂપમાં યાદ કરી લે છે. જ્યારે આ રોગકારકો વડે ફરીથી સંક્રમિત થાય છે ત્યારે તેનું જે શરીર હોય એની સામે ટેવાઈ ગયેલું હોય, એટલે કે રોગ પ્રતિકારક તંત્ર વધારે ક્ષમતાથી તેની સામે લડશે, ફાઇટ આપશે અને આપણને રોગ થવા દેશે નહીં, એટલે કે રોગ સામે સુરક્ષિત રાખે છે. આમ પહેલા સંક્રમણની સાપેક્ષે બીજું સંક્રમણ ઝડપથી નાશ પામી જાય છે. પહેલી વખત એવું બની શકે કે રોગ લાગુ પડે, પરંતુ જ્યારે બીજી વખત થશે ત્યારે આપણા શરીરના કોષો એની સામે લડી લે છે. આમ રોગ પ્રતિકારક તંત્રનો આ પાયાનો નિયમ છે. રસીકરણ એટલે શું? તો રસીકરણમાં શરીરના રોગ પ્રતિકારક તંત્રને છેતરીને ચોક્કસ રોગકારક જીવાણુઓ શરીરમાં દાખલ કરવામાં આવે છે, પરંતુ આ મૃત સ્વરૂપે હોય છે. સપોઝ કે પોલિયોની રસી મૂકીએ તો પોલિયોના જે જીવાણુઓ અથવા તો રોગકારક બેક્ટેરિયા હોય છે એમને મારીને આપણા શરીરમાં દાખલ કરવામાં આવે છે. એટલે કે ફરીવાર જ્યારે કોઈ રોગકારક બેક્ટેરિયા, પોલિયોના રોગકારક બેક્ટેરિયા આપણા શરીરમાં પ્રવેશ છે ત્યારે આપણું શરીર એને પહેલેથી જ ઓળખતું હશે અને એની સામે ફાઇટ કરી લેશે. પરિણામે આપણને એ રોગ લાગુ પડતો નથી. રસી દ્વારા દાખલ કરવામાં આવતા રોગકારક જીવાણુઓ ઓછી માત્રામાં અને ઓછી તીવ્રતા ધરાવતા હોવાથી વાસ્તવમાં રોગ કરતા નથી, એટલે કે રોગ લાગુ નહીં પડે, રસીથી રોગ લાગુ પડતો નથી, પરંતુ ભવિષ્યમાં થનારા તેના જેવા જ
રોગકારક જીવાણુઓથી થતા રોગ સામે તે રક્ષણ આપે છે. ઉપલબ્ધ રસી. અમુક રોગો રસીકરણ દ્વારા અટકાવી શકાય છે, જેવું કે ધનુર, ડિપ્થેરિયા, ઓરી અને પોલિયોની રસી તો તમે બધાએ મુકાવી જ હશે. એ ઉપરાંત હડકવા, ટાઇફોઇડ, હિપેટાઇટિસ એટલે કે કમળાની સૂકી ખાંસી જેને ઉટાંટિયું કહેવાય, જેવા રોગો સામેની રસી ઉપલબ્ધ છે. હવે આ રસી મુકાવીએ છીએ તો એનું ધ્યેય શું છે? તો રસીકરણનું ધ્યેય એ છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કે જેને આપણે WHO તરીકે ઓળખીએ છીએ, એ વિશ્વ આરોગ્ય સંગઠને રજૂ કરેલ કાર્યક્રમનું મુખ્ય ધ્યેય બાળકોને વિવિધ રોગો સામે રસીકરણ વડે સુરક્ષિત કરી બાળ મૃત્યુદર અટકાવવાનું છે. આ માટે બાળકોને નિયત સમયે અને નિયત કરેલ ડોઝ, એટલે ડોઝ એટલે કે એની ચોક્કસ માત્રા હોય, એનું કંઈ 5 ml, 10 ml એવી કોઈ માત્રા હોય છે, કે એ પછી 100 ml કે 200 ml જેટલું પીવામાં આવતું નથી કે ઇન્જેક્શન દ્વારા આપવામાં આવતું નથી હોતું. આ ડોઝ મુજબ ફરજિયાત રસી આપવી જોઈએ. સંસર્ગજન્ય રોગોથી રક્ષણ આપવા માટે સરકાર બાળકો માટે રસીકરણ કાર્યક્રમ શરૂ કરે છે અથવા તો એનું આયોજન કરતા હોય છે. કુદરતી રસીકરણની જો વાત કરીએ તો હિપેટાઇટિસ એ માટે રસીકરણ થઈ શકે. હિપેટાઇટિસ એ વાયરસ પાણી દ્વારા ફેલાય છે અને તેનાથી કમળો થાય છે. આપણા દેશના મોટાભાગના પ્રદેશોમાં 5 વર્ષની વય સુધીમાં તેઓ પાણી દ્વારા હિપેટાઇટિસ એથી સંક્રમિત થઈ તેની અસરમાં આવી જતા આ વાયરસ સામે આપણને પ્રતિકારક થઈ ગયેલા હોય છે. કયા વૈજ્ઞાનિકે શીતળાની રસી વિકસાવી અને કેવી રીતે? તો વૈજ્ઞાનિક હતા એડવર્ડ જેનર, કે જેણે શીતળાની રસી વિકસાવી. તેમણે ગાયના શીતળાના રોગકારકથી સંક્રમિત ગોવાળિયામાં જોયું કે ગોવાળિયાને રોગ થયો નથી, તેથી ગાયના શીતળાનો રોગ નિર્બળ રોગ છે. તેમણે ગાયના શીતળાના વાયરસ લોકોના શરીરમાં દાખલ કર્યા અને જોયું કે લોકો શીતળાના રોગ સામે પ્રતિકારક બન્યા. આનું કારણ, શીતળાના વાયરસ ગાયના શીતળાના રોગકારક વાયરસ સાથે નજીકથી સંકળાયેલા છે. આ રીતે એડવર્ડ જેનરે શીતળાની રસી વિકસાવી હતી. એના પછી વાત કરીએ તો જ્યારે તમે બીમાર થાઓ છો ત્યારે તમને સુપાચ્ય અને પોષણયુક્ત આહારની સલાહ કેમ આપવામાં આવે છે? તો એટલા માટે આપવામાં આવે કે રોગપ્રતિકારક તંત્ર ઓછી કાર્યક્ષમતાથી કાર્ય કરતું હોય ક્યારેક, કે જ્યારે આપણે બીમાર પડેલા હોઈએ છીએ ત્યારે, તો જ આપણને રોગ લાગુ પડ્યો હોય. જો આપણને પર્યાપ્ત ખોરાક અને જો પોષણ પ્રાપ્ત ન થતા હોય તો રોગપ્રતિકારક તંત્ર આપણા શરીરમાં આવેલા અન્ય તંત્રોની જેમ યોગ્ય કાર્યક્ષમ થઈ શકશે નહીં. આથી બીમારીમાં જો તમારે ઝડપથી સાજા અને સ્વસ્થ થવું હોય તો પોષણયુક્ત અને સમતોલ આહાર લેવો જોઈએ. સંસર્ગજન્ય રોગની ફેલાવાની વિભિન્ન રીતો કઈ છે, એટલે કે કઈ કઈ રીતે ચેપી રોગો ફેલાય છે? તો સંસર્ગજન્ય રોગો ફેલાવાની વિભિન્ન રીતોની વાત કરીએ તો પહેલું છે દૂષિત પાણી દ્વારા, એટલે ખરાબ અથવા તો ગંદુ પાણી જો આપણે પીતા હોઈએ તો. એના દ્વારા દૂષિત ખોરાક, એટલે યોગ્ય માત્રાવાળો અને સારો શુદ્ધ ખોરાક ન લઈએ તો. પ્રદૂષિત હવા દ્વારા, લિંગી સંપર્કો એટલે કે શરીરના સંપર્કો દ્વારા, મચ્છર કરડવાથી, હડકવાગ્રસ્ત પ્રાણી કરડવાથી કે પરોક્ષ સંપર્ક છે. તો આ બધી રીતે સંસર્ગજન્ય રોગો ફેલાય છે. એ ઉપરાંત સંસર્ગજન્ય રોગોને ફેલાતા અટકાવવા માટે તમારી શાળામાં કઈ કઈ સાવચેતીઓ આવશ્યક છે? તો શાળાની અંદર કઈ કઈ સાવચેતીઓ રાખશો જેથી સંસર્ગજન્ય રોગો ન ફેલાય? તો વધારે ભીડ થતી રોકવી જોઈએ, સ્વચ્છ પીવાના પાણીની વ્યવસ્થા કરવી જોઈએ, શાળાનો વિસ્તાર, વર્ગખંડોની સફાઈ તેમજ જંતુનાશકોનો છંટકાવ કરવો, ચોખ્ખા શૌચાલયો એટલે કે ટોયલેટ એકદમ સ્વચ્છ રાખવા, શાળા કે તેની આજુબાજુના વિસ્તારમાં પાણી બંધિયા ન રહે તેની તકેદારી રાખવી, શાળાના વિદ્યાર્થીઓ મચ્છર માખીઓ સામે ખુલ્લા ખોરાક કે ચીજવસ્તુઓનો ઉપયોગ ન કરે, શાળામાં વખતો વખત સંસર્ગજન્ય રોગો સામે રસીકરણ કાર્યક્રમો યોજવામાં આવે, શરદી ખાંસીથી બીમાર વિદ્યાર્થી છીંક કે ઉધરસ ખાતી વખતે નાક કે મોં આગળ રૂમાલ રાખે, ગંભીર સંસર્ગજન્ય રોગથી પીડાતા વિદ્યાર્થી શાળામાં આવવાને બદલે ઘરે આરામ કરે અને ઉપચાર કરાવે. તો આ પગલાં સાચવવા જોઈએ. આ સાવચેતીઓ તમે રાખો તો ચેપી રોગોથી બચી શકાય છે. તો રોગપ્રતિકારકતા એટલે શું? રોગપ્રતિકારક શક્તિ એટલે શું? તો રોગપ્રતિકારકતા એટલે કે શરીરમાં બહારથી પ્રવેશતા રોગકારક જીવાણુઓ, બેક્ટેરિયા કે વાયરસ સામે લડી શરીરને સ્વસ્થ જાળવી રાખવાની ક્ષમતા, એટલે કે આપણા સૈનિકો છે રોગપ્રતિકારક શક્તિ.
એ ઉપરાંત તમારી નજીકમાં આવેલા સ્વાસ્થ્ય કેન્દ્રમાં રસીકરણના કયા કાર્યક્રમ થાય છે અને તમારા વિસ્તારમાં કઈ કઈ સ્વાસ્થ્ય સંબંધી મુખ્ય સમસ્યા છે? દરેક વિસ્તારની અલગ અલગ સમસ્યા હોય છે. તો નજીકમાં આવેલા સ્વાસ્થ્ય કેન્દ્રમાં ક્ષય એટલે કે ટીબી, પોલિયો, ત્યારબાદ ઓરી હિપેટાઇટિસ એટલે કે કમળો, ડિપ્થેરિયા, ત્યારબાદ ઉટાટીયું, ધનુર્રોગ અટકાવવાના રસીકરણના કાર્યક્રમો થાય છે. આમ અમારા વિસ્તારમાં મેલેરિયા, ટાઇફોઇડ, ડેન્ગ્યુ, હિપેટાઇટિસ, ક્ષય જેવી મુખ્ય સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ છે. તો આ હતો વિદ્યાર્થી મિત્રો આજના સેશનની માહિતી. ફરી પાછા મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.